નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ સાત વિજ્ઞાન જેનો પાંચમો એકમ છે એસિડ બેઇઝ અને ક્ષાર જેમાં પહેલીને પ્રશ્ન છે કે કોફી છે એ કથ્થાઈ રંગની હોય છે અને તે સ્વાદમાં કડવી હોય છે શું તે એસિડ છે કે પછી બેઇઝ છે તો આપણે એસિડ અને બેઇઝના ગુણધર્મો જોયા હતા કે એસિડ છે એ સ્વાદમાં ખાટા હોય છે જ્યારે છે એ સ્વાદમાં તુરા અથવા તો કડવા શકે જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તમે એના સ્વાદ વિશે અજ્ઞાત હોવાને લીધે જવાબ આપી શકતા નથી પણ આપણે જો એનો સ્વાદ ખ્યાલ હશે તો આપણે સ્વાદ ઉપરથી કહી શકશું તમે શું વિચારો છો કોફી છે એ એસિડ હશે કે બેઝ હશે બરાબર કોફી છે એ ખાટી તો નથી હોતી તો કોફી છે એ બેઝ હોય શકે બરાબર એના સિવાય આપણે એક પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ચાર જેમાં આપણે અલગ અલગ રસાયણોની મદદથી આપણે કસોટી કરવાની છે અને આ જે કસોટી છે એ કારણ કે આ રસાયણો છે એટલે આપણે શિક્ષકની હાજરીમાં આ પ્રવૃત્તિ કરી શકીએ બરાબર અહીંયા જે કોષ્ટક આપેલું છે ત્યાં એની નોંધ કરવાની છે અને આપણે એના સ્વાદ ઉપરથી અને આપણે જે અભ્યાસ કર્યો એના ઉપરથી પણ આપણે કહી શકશું કે એ આ કસોટી દરમિયાન એ કેવું પરિણામ આપશે તો આપણે અહીંયા અલગ અલગ રસાયણો લેવાના છે સૌથી પહેલાં છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો એ લિટમસ લિટમસપત્રો પર કેવી અસર આપશે તો આપણને અહીંયા કને ખ્યાલ આવી જાય છે એના નામ ઉપરથી કે આ છે એસિડ છે એટલે એસિડ છે એ કેવા લિટમસ પત્રને કેવું બનાવશે તો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે પત્ર ઉપર કોઈ અસર આપશે નહીં અને જાસૂદના ફૂલના જે દ્રાવણ છે એને મેજેન્ડા રંગનું એ બનાવશે એના પછી આપણે બીજું રસાયણ લઈએ તો મનસલ્ફ્યુરિક એસિડ બરાબર એ પણ એસિડ છે એટલે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે પત્ર ઉપર કોઈ અસર દેખાશે નહીં અને એ પણ જાસૂદના જે દ્રાવણને એને મેજેન્ટા રંગનું બનાવશે બરાબર જે લાલ રંગનું હોય છે એને મેજેન્ટા રંગનું બનાવશે એના પછી આપણે બીજું રસાયણ લઈએ છીએ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર એ જે છે એ લાલ પત્રને ભૂરું બનાવશે લાલ લિટમસ ભૂરા પત્ર ઉપર કોઈ અસર દર્શાવશે નહીં એના પછી પત્ર પર તો લાલ બની જશે જે હળદરપત્ર છે એ લાલ બની જાય છે અને આપણને ખબર છે કે જ્યારે એની ઉપર બેઈઝ પદાર્થ આવે ત્યારે હળદરપત્ર લાલ રંગ દર્શાવે છે સાબુનું દ્રાવણ છે એ બેઈઝ છે એટલા માટે સાબુના દ્રાવણ હળદરપત્ર ઉપર પડતા એ લાલ બને છે તો એવી જ રીતના મન સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પણ હળદરપત્ર ઉપર આવશે એટલે હળદરપત્ર છે એ લાલ રંગ દર્શાવશે અને જાસૂદનું જે દ્રાવણ છે

કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જે હવાના પ્રદૂષકોમાંથી મુક્ત થાય છે જેવા વાયુઓ સાથે ભળીને કાર્બન કાર્બનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે એસિડ વર્ષા બહુમાળી મકાનો ઐતિહાસિક સ્મારકો વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન કરે છે બરાબર આ બધા જે વાયુઓ છે એમાં ભળે છે એટલા માટે એસિડ વર્ષા થતી હોય છે અને એસિડ વર્ષા છે એ પ્રદૂષણ માટે જવાબદાર છે બરાબર એની એ જે એસિડ વર્ષા છે એ સૌ માટે સૃષ્ટિ માટે નુકસાન કરતા છે એના પછી કેટલીક સાવચેતી છે તો પ્રયોગશાળામાં એસિડ તથા બેઝને રાખવા તથા ઉપયોગમાં લેવા માટે ખૂબ જ કાળજી લેવી આવશ્યક છે કારણ કે એનાથી ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે કારણ કે તેઓ કુદરતી રીતે જ ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને નુકસાન પહોંચાડે છે આપણે એને સ્પર્શ કરવો જોઈએ નહીં અત્યાર સુધી આપણે એસિડ વિશે અભ્યાસ કર્યો બેઝ વિશે કર્યો હવે આપણે 5.3 માં તટસ્થીકરણ જોવાનું છે આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઇઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે ચાલો આપણે જોઈએ કે જ્યારે એસિડ અને બેઝ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય છે તો આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી તેને ફિનોપથેલિન કહેવાય છે બરાબર આજે સૂચક છે જેને આપણે ફિનોપથેલિન કહેવાય છે એસિડ અને બેઇઝને બંનેને ભેગા કરીએ અને જે પદાર્થ બને છે એને આપણે ફિનોપ્થોલિન કહીશું એના માટેની આપણે પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ પાંચ પણ એ પ્રવૃત્તિ છે એનો અભ્યાસ આપણે એના પછીના વિડીયોમાં કરશું